डिंडौरी पुलिस ने पिस्टल और छुरों के साथ दो खूंखार आरोपियों को पकड़ा। हत्या का बदला लेने पिस्टल और छुरे के साथ घूम रहे थे आरोपी। डिंडौली पुलिस की सर्विलांस टीम पेट्रोलिंग पर थी, उस दौरान मुखबिर से मिली ठोस जानकारी के आधार पर नवागाम आरडी फाटक के पास घेरा डालकर कुख्यात आरोपी जयेश उर्फ बारकू युवराज वाघ और दिनेश उर्फ दीनियो राजेश पाटिल को गिरफ्तार किया। आरोपियों के पास से एक पिस्टल तथा कार्टेज और दो छुरे जब्त किए गए। पूछताछ करने पर आरोपी जयेश उर्फ बारकू वाघ ने कबूला कि लिम्बायत क्षेत्र में रहने वाले राकेश गोरख ने साल 2019 में महाराष्ट्र के दोंडाइचा में उसके बड़े भाई की हत्या करवाई थी। उसी का बदला लेने के मकसद से डेढ़ महीने पहले उसने महाराष्ट्र के शिरपुर से अनिकेत नामक शख्स के पास से 35,000 रुपयों में पिस्टल खरीदी थी। इतना ही नहीं, आरोपी ने साल 2019 में गुज सिटोक के आरोपी मनिया डुक्कर के साथ मिलकर VR मॉल के आपस पवन नामक लड़के की हत्या की थी। साल 2017 में लिम्बायत के मदनपुरा क्षेत्र में काशीनाथ पाटिल की हत्या की थी। आरोपी अब तक हत्या की कोशिश, लूट, आर्म्स एक्ट प्रोहिबिशन, मारपीट सहित 25 से ज्यादा अपराधों में लिप्त है। इसी तरह आरोपी दिनेश उर्फ दिनियो भूतकाल में दो हत्या, आर्म्स एक्ट प्रोहिबिशन, मारपीट सहित 10 से ज्यादा अपराधों में लिप्त है। दोनों आरोपियों को पुलिस ने कोर्ट में पेश कर 2 दिन की पुलिस रिमांड ली है। ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ બંને આરોપીઓ આજથી 2 થી 3 દિવસ પહેલાં લિંબાયતમાં એક બનાવ બન્યો હતો, જેમાં ચપ્પુના ઘા મારી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હતી। આ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી હતી લિંબાયતમાં અને આરોપીઓની પકડવાની તજવીજ ચાલુ હતી। આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે આ બંને આરોપીઓ અત્યારે ડિંડોલીના આરડી ફાટક પાસે કોઈ જગ્યાએ આવનાર છે એવી માહિતી મળી હતી, જે અનુસંધાને પોલીસે વોચ રાખી હતી અને વોચ દરમિયાન આરોપીઓ મળી આવતા તેની અટકાયત કરી હતી। અટકાયત કરતા કર્યા બાદ પોલીસને આરોપીઓ પાસેથી 2 છરા અને 1 પિસ્તલ મળી છે, એ દેશી બનાવટની પિસ્તલ છે અને 1 જીવતો કાર્ટ્રીજ પણ મળ્યો છે। પોલીસે આ અનુસંધાને ડિંડોલી ખાતે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ આરોપી આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો છે અને અન્ય કયા કયા ગુનાઓમાં આ પિસ્તોલનો ઉપયોગ થયો છે કે નહીં અથવા અન્ય કયા કયા ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા છે કે નહીં એ બાબતની તપાસ અનુસંધાને પોલીસે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગી હતી, જે અનુસંધાને પોલીસને 2 દિવસની પોલીસ કસ્ટડી મળી છે, જેથી વધુ વિગત ત્યારે પોલીસને પ્રાપ્ત થશે। આરોપીઓએ જે લિંબાયતમાં ઘટના બની હતી એમાં એ લોકોએ 1 નાગરાજ પાટીલ આ નામના વ્યક્તિને ચપ્પુના ઘા માર્યા હતા શ્રીરામ ચોક ખાતે, અને ચપ્પુના ઘા મારી અને ત્યાંથી નીકળી ગયો હતો। એ બાબતે નાગરાજ પાટીલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદ નોંધી અને આ બંને આરોપીઓ જયેશ ઉર્ફે બારકુ વાઘ અને દિનેશ પાટીલ આ બંને આરોપીઓ વિરુદ્ધ ધરપકડની કાર્યવાહી આગળ ચાલુ કરી હતી। ઝઘડાનું મૂળ કારણ કંઈક સામે આવ્યું છે અત્યાર સુધી જે પોલીસને માહિતી છે તેમ આ લોકોની અંદરની જૂની અદાવત છે અને જેમાં આરોપીઓ એવી વિચારતા હતા કે તેના અગાઉના એમના સંબંધીઓને જે કંઈ હત્યા અને અન્ય બનાવ બન્યા છે એમાં પણ આજે ફરિયાદી છે લિંબાયતના એનો કોઈ ને કોઈ રીતના એમાં સંડોવણી છે એ પ્રકારની એક પ્રાથમિક વિગત પોલીસને મળી છે। લિંબાયતમાં ઝઘડા દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી ખરી સર? હાલમાં જ્યારે લિંબાયતમાં બનાવનો અનુસંધાને ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે ફરિયાદી આવી કોઈ પણ રજૂઆત પોલીસને કરી ન હતી, પરંતુ ત્યારબાદ વધુ અમે જે વિડીયો મળ્યો હતો એ અને અન્ય બાબતો દ્વારા અમને માહિતી મળી હતી કે ત્યાં કોઈ પિસ્તોલ જેવી કોઈ વસ્તુ પણ એણે ફરિયાદીને બતાવી હતી, તો જે અનુસંધાને પોલીસે ફરીથી ફરિયાદીનું નિવેદન લેવા માટે બોલાવેલ છે અને આ જ પિસ્તોલ જે ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે એનો જ ત્યાં ઉપયોગ થયો હતો કે નહીં એની પણ તપાસ હાલ ચાલુ છે। આ તમામ બાબતે જો કોઈ ઠોસ પુરાવા પોલીસને મળશે તો તે અનુસાર પોલીસ આગળની કાર્યવાહી કરશે। खबरों में अब तक के लिए बस इतना ही। मिलते हैं तो ऐसे ही बड़ी खबर के साथ, तब तक के लिए नमस्कार और देखते रहिए
न्यूज़ जागरूक भारत।